ચાલો હવે આપણે ચેપ્ટર પાંચના થોડાક દાખલા જોઈએ એમાં આપણે ઉદાહરણ બે એટલે કે પાંચ પોઈન્ટ બે તમે કાઢો ચોપડી ઉદાહરણ પાંચ પોઈન્ટ બે પાનું પંચાણું ચોપડીમાં રકમ આ મુજબ છે કે પોઈન્ટ જીરો ચાર કિલોગ્રામ દળ એટલે આપણે દળ લખી કાઢ્યું ચાર કિલોગ્રામ દળ ધરાવતી અને મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એટલે યુ લખી કાઢ્યું નેવું મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરતી એક બુલેટ ભારે લાકડાના બોક્સમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટર નું અંતર કાપીને અટકી જાય છે એટલે બધા એમ કે એસ માં એકમ જે એટલે 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર થયું એટલે સ્થાનાંતર લખી કાઢી 0.6 મીટર તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે અટકી જાય છે બ્લોકમાં આ જે બુલેટ છે બ્લોકમાં ઘૂસીને છેલ્લે અટકી જાય અટકી જાય એટલે અંતિમ વેગ શૂન્ય થઈ ગયો કહેવાય પ્રારંભિક વેગ તો આપેલો જ છે એટલે સૂત્ર છે ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એમાં વીકની કિંમત જીરો મૂકી દઈએ એટલે

પચાસ એટલે કે છ હજાર સાતસો પચાસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે અવરોધક બળ શોધવાનું છે લેફ બરાબર એમે કિંમત મૂકી દઈએ એમ આપેલા આજે ઝીરો પોઈન્ટ જીરો ચાર ગુણ્યા માઇનસ છ હજાર સાતસો પચાસ નિશાની અવગણીએ તો બળ મળે મને બસો સિત્તેર ન્યૂટન બળ મળે આ થઈ ગયું ઉદાહરણ બે એટલે ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે પ્રવેગ શોધીએ અને એફ બરાબર એમ એમાં કિંમત મૂકી દઈએ એટલે દાખલો પતી જાય ઉદાહરણ ચાર ઉદાહરણ ચાર પાનું છંદનું ઝડપને બદલ્યા સિવાય સીધો ની દિશામાં પાછો ફટકારે છે નું દળ આપી દીધું છે પોઈન્ટ પંદર કેજી વેગ આપી દીધો છે બાર મીટર પ્રતિ સેકન્ડ તો બોલ પર લાગતો આઘાત આઘાત એટલે વેગવાનનો ફેરફાર ડેલ્ટા પી કહેવાય ડેલ્ટા પી એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી કહેવાય ડેલ્ટા પી એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી કહેવાય એટલે એફ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે ડેલ્ટા પી ડેલ્ટા પી એટલે

બાર માઇનસ માઇનસ બાર એટલે ચોવીસ એટલે ત્રણ પોઈન્ટ છ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બળનો આઘાત એટલે આઘાતની દિશામાં બેટ્સમેન થી બોલર તરફ હોય હવે લઈએ છે ઉદાહરણ સાત ઉદાહરણ સાત એટલે પાનું એકસો ને બે એમાં રકમ જુઓ કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક આપેલો છે ઝીરો પોઈન્ટ પંદર તો ટ્રેનના તરિયા પર રહેલ બોક્સ સ્થિર તે માટે મહત્તમ પ્રવેગ શોધવાનો છે એટલે સ્થિત ઘર્ષણના લીધે બોક્સમાં પ્રવેગ મળે એટલે એફએસ બરાબર એ મૂકી દઈએ એફએસ બરાબર એમે એફએસ લેસો ઇક્વલ ટુ મ્યુ એસ એન કહેવાય મ્યુ એસ એન બરાબર એમજી કહેવાય મૂકી દેવાના એટલે એફએસ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એમ જી એફએસની જગ્યાએ આપણે એમએ મૂકી દઈએ એટલે એમ એ બરાબર એટલે એમએ લેસ દેન ઇક્વલ ટુ મ્યુ મ્યુએસએમજી એમ ઉડી ગયા બે બાજુથી એટલે એ બરાબર મ્યુ એસ ઇન્ટુ જી થાય એટલે જીરો પોઈન્ટ પંદર મ્યુએસની કિંમત અને દસ એ ની કિંમત એટલે જવાબ મળે મને પ્રવેગનો એક સ્ક્વેર પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર કઈ કઈ કિંમત મૂકી મ્યુએસ જે આપણને મને આપ્યા છે જીરો પોઈન્ટ પંદર ગુણ્યા જી ની કિંમત દસ નવ પોઈન્ટ આઠ લેવાના હોય પણ દસ લેવાના કીધા છે ચોપડીમાં એટલે મને મળશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉદાહરણ આઠ એ જ પાના ઉપર છે એકસો ને બે પાના નંબર છે એમાં આકૃતિ આપી છે અને એ આકૃતિમાં ચાર કિલોગ્રામ દળનો એક સમક્ષ પર રહેલ છે હવે ધીરે ધીરે પંદર વર્ષનો ખૂણો બનાવ્યો એટલે બ્લોક પડવા માંડે એટલે દળ ખસવાની શરૂઆત કરે છે તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે હવે બ્લોક પર લાગતા બળો વિચારો આપણે પહેલાં તો શું કરવાનું બ્લોક ઉપર લાગતા બળો વિચારવાના અને બધા જ બળો બ્લોકના કેન્દ્રમાં વિચારીએ બ્લોક લપસી રહ્યો છે નીચે પડી રહ્યો છે એટલે આ દિશામાં ઘર્ષણ બળ લાગે આ દિશામાં લંબ બળ લાગે આ દિશામાં એમજી બળ લાગે હવે આ થીટા છે એટલે આ ઘટક થશે એમજી કોટા અને સપાટીને સમાંતર થશે એમજી સાઈન થીટા એટલે અહીંયા મને શું બોલ્યું એફએસ બરાબર એમજી એફએસ આ તરફ એમજી સાઈન થિટા આ તરફ એટલે એફએસ બરાબર એમજી સાઈન થીટા થાય એફએસ બરાબર એફએસ આ દિશામાં એફએસ આ દિશામાં એમજી સાઈન થીટા આ દિશામાં

વધે અને તેથી એફએસનું મૂલ્ય અમુક હદ સુધી વધશે થીટા બરાબર ઠીટા મેક્સિમમ થાય ત્યારે ઘર્ષણનું મૂલ્ય એફએસ મેક્સિમમ થાય એટલે કે ટેન ઠીટા ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ છેદમાં એન એટલે ટેન પંદર ઠીટા મેક્સિમમ પંદર આપેલો છે ઇઝ ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ છેદમાં એને એટલે મ્યુએસ કહેવાય પોઈન્ટ છવીસ પોઈન્ટ ઉદાહરણ નવ અગત્યનું છે એકદમ અગત્યનું ઉદાહરણ ઉદાહરણ નવ એટલે એકદમ અગત્યનું છે આકૃતિમાં આપી શું આપી છે આપણને એક ટ્રોલી છે આ શું છે એક ટ્રોલી છે અને ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે આ સપાટીનો ઘર્ષણાંક આપેલો છે જીરો પોઈન્ટ જીરો ચાર તો પ્રવેગ શોધવાનો છે બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે તણાવ બળ આપી દીધું છે તણાવ બળ કેટલું છે એ પણ શોધવાનું છે જે આપી દીધા છે દસ લેવાના છે દોરીનું દર નહીવતો હોય એટલે એને અવગણવાનું કીધું છે તો હવે મારી જોડે આકૃતિમાં બંને પદાર્થના પ્રવેગનું મૂલ્ય સમાન જ હોય ટ્રોલી ખસી રહીએ એટલે બંને પદાર્થોના પ્રવેગનું મૂલ્ય સમાન જ હોય હવે આપણે એક ફ્રી બ્લોક ડાયાગ્રામ જોવો છે કોનો કોનો તો કે ઊભો એટલે ઉપર તણાવ બળ એટલે આ આટલા ભાગનો જોવો છે એ આ ભાગનો જોવાનો છે ફ્રી બોડી ડાયાગ્રામ એફપીડી કહેવાય એને આકૃતિ બી કીધું છે આ તણાવ બળ છે આ તણાવ બળ આ જી બળ બરાબર આ વજન બળ ત્રણ કિલોગ્રામ છે આ ત્રણ કિલોગ્રામ ઉપર તણાવ બળ નીચે બળ આ એક આકૃતિ બી કહીશું અને આકૃતિ એ કહીએ અને આકૃતિ બી કહીએ હવે આકૃતિ સી જે છે એ ક્યાંથી બનાવવાની છે તો એ આ ભાગની બનાવી આકૃતિ સી આ ભાગની બનાવવાની એટલે આ બાજુ તણાવ બળ આ બાજુ તણાવ બળ ને આ બાજુ ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ વચ્ચે ડબલ્યુ બસ તો અહીંયા એ જ બનાવીએ આકૃતિમાં વચ્ચે ડબલ્યુ

माइनस टी, ए, नंबर एक कही टी एफ के आकृति ऊपर थी टी आ तरफ एफ के आ तरफ टी एफ के बराबर एम ए इले टी माइनस म्यू के एन एफ के એટલે म्यू के एन, इक्वल टू वी ए હવે ટી માઈનસ મ્યુ કે એન બરાબર એમજી એન બરાબર એમજી ઉપર તરફ આ પ્રોલી કે ગતિ કરતી નથી સમક્ષી ગતિ કરે છે એટલે ઉપર તરફ એન હોય તો દિશામાં એમજી હોય એટલે એન બરાબર એમજી લખાય એટલે ટી માઇનસ નું કે એમજી ઇક્વલ ટુ વીસ એટલે આઠ માઇનસ ટી એ આઠ માઇનસ એટ ઇક્વલ ટુ વીસ એ થાય આઠ માઇનસ

टी बराबर त्रीस मईनस त्री किमत पॉइंट छनु ए मिलेगी मैंने त्रीस मईनस एट बराबर ત્રેવીસે લખ્યું એટલે એની પરથી એની કિંમત મળી ગઈ પોઈન્ટ છન્નું ત્રીસ માઇનસ ટી કિંમત ટૂંકમાં બે સમીકરણ ઉકેલવાના સમીકરણ કે બેને ઉકેલો એટલે મને એની કિંમત પણ મળે અને ટીની કિંમત પણ મળે